નમસ્તે બાળદોસ્તો, માય સ્માર્ટ કમ્પ્યુટર એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 5 ઇંગ્લિશ દ્વિતીય સેમ એટલે કે સેમ 2 યુનિટ 4 આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ. આઈ એટલે હું, એમ છું એટલે છું, લર્નિંગ એટલે શીખી રહી છું, ને ઇંગ્લિશ એટલે કે અંગ્રેજી, એટલે કે હું અંગ્રેજી શીખી રહી છું, કાં તો અંગ્રેજી શીખું છું. બરાબર. તો હવે અહીંયા એક્ટિવિટી 1 આપેલી છે, જેમાં છે નીચેનું કાવ્ય સાંભળો અને અભિનય સાથે ગાઓ. બરાબર. તો આપણે અહીંયા કાવ્યને ગાવાનું છે અને સમજવાનું છે. પ્રેઇંગ પ્રેઇંગ એટલે કે પ્રાર્થના કરી રહી છું. બરાબર. તો પ્રેઇંગ 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 ઇન ધ મોર્નિંગ, પ્રેઇંગ ઇન ધ નૂન ટાઈમ, પ્રેઇંગ 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 વેન ધ સન ગોઝ ડાઉન. પછી એ જ રીતે સિંગિંગ, ડાન્સિંગ, સ્વિમિંગ અને રીડિંગ એ રીતે આપણે ગાવાની છે. હવે આપણે એની સમજૂતી જોઈએ. તો પ્રેઇંગ પ્રેઇંગ એટલે કે પ્રાર્થના કરી રહી છું કે પ્રાર્થના કરું છું. તો પ્રેઇંગ ઇન ધ મોર્નિંગ એટલે સવારે પ્રાર્થના કરું છું. પ્રેઇંગ ઇન ધ નૂન ટાઈમ એટલે કે બપોરે પ્રાર્થના કરું છું. પ્રેઇંગ 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 વેન ધ સન ગોઝ ડાઉન, વેન એટલે કે પ્રેઇંગ એટલે કે પ્રાર્થના કરું છું, વેન એટલે કે જ્યારે ધ સન ગોઝ ડાઉન એટલે કે સૂર્ય હાથમાં છે ત્યારે. સિંગિંગ 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 ઇન ધ મોર્નિંગ એટલે કે ગાઈ રહી, સિંગ એટલે કે ગાઉં, ગાઈ રહી છું. સિંગિંગ ઇન ધ મોર્નિંગ એટલે કે સવારે ગાઉં છું. સિંગિંગ ઇન ધ નૂન ટાઈમ એટલે કે બપોરે ગાઉં છું. સિંગિંગ 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 વેન ધ સન ગોઝ ડાઉન એટલે કે હું એ જ રીતે સૂર્યાસ્તમે ત્યારે પણ ગાઈ રહી છું. હવે છે ડાન્સ એટલે કે નાચવું, ડાન્સિંગ. તો નાચી રહી છું. ડાન્સિંગ ઇન ધ મોર્નિંગ સવારે નાચવું. ડાન્સિંગ ઇન ધ નૂન ટાઈમ બપોરે નાચવું. ડાન્સિંગ 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 વેન ધ સન ગોઝ ડાઉન એટલે કે સૂર્ય હાથમાં ત્યારે પણ નાચવું. એ જ રીતે આગળ જોઈએ એટલે કે સ્વિમિંગ એટલે કે તરવું. તો સ્વિમિંગ સ્વિમિંગ એટલે કે તરી રહી છું, તરવું. સ્વિમિંગ ઇન ધ મોર્નિંગ એટલે કે સવારે તરવું. સ્વિમિંગ ઇન ધ નૂન ટાઈમ એટલે કે બપોરે તરવું. સ્વિમિંગ 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 વેન ધ સન ગોઝ ડાઉન એટલે કે એ જ રીતે સૂર્યાસ્તમે ત્યારે પણ તરવું. રીડિંગ રીડિંગ રીડ એટલે કે વાંચવું. તો વાંચી રહી છું એટલે કે વાંચું. રીડિંગ ઇન ધ મોર્નિંગ એટલે કે સવારે વાંચું. રીડિંગ ઇન ધ નૂન ટાઈમ બપોરે વાંચું. રીડિંગ 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 વેન ધ સન ગોઝ ડાઉન એટલે કે સૂર્યાસ્તમે ત્યારે પણ વાંચું. બરાબર. એ જ રીતે આપણે આગળ હવે તમારા શિક્ષકની મદદથી નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી કાવ્ય ફરી ગાઓ. એટલે કે જે આ એક્શનવર્ડ આપેલા છે બધા, એ એક્શનવર્ડને આપણે એક એક રીતે આ રીતે કાવ્ય બનાવવાનું છે. તો સૌથી પહેલાં છે પ્લેઇંગ એટલે કે આપણે અહીં રીડિંગ પછી આ રીતે બનાવવાનું. પ્લેઇંગ એટલે કે રમવું. તો પ્લેઇંગ 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 ઇન ધ મોર્નિંગ, પ્લેઇંગ ઇન ધ નૂન ટાઈમ, પ્લેઇંગ 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 વેન ધ સન ગોઝ ડાઉન. એ જ રીતે મેકિંગ એટલે કે બનાવવું. તો મેકિંગ 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 ઇન ધ મોર્નિંગ, મેકિંગ ઇન ધ નૂન ટાઈમ, મેકિંગ 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 વેન ધ સન ગોઝ ડાઉન. એ રીતે જમ્પિંગ તો કૂદવું, રનિંગ એટલે કે દોડવું, અને કુકિંગ એટલે કે રસોઈ બનાવી રહી છું. બરાબર. આ રીતે આપણે કાવ્યને આગળ વધારતા જવાનું છે ને શીખવાનું છે. તો આપણે કાવ્ય આ રીતે સમજી ચૂક્યા છીએ. હવે આગળની એક્ટિવિટી જોઈએ. તો એક્ટિવિટી 2 આપેલી છે, તમે એમાં જોઈ શકો છો કે બધા જ ચિત્રો આપેલા છે. એમાં કંઈ ને કંઈ બધા જ કામ કરી રહ્યા છે, કેટલે એક્ટિવિટી કરી રહ્યા છે. જે આપણે અહીંયા અંગ્રેજી શબ્દ આપેલા છે નીચે એને સમજવાની છે. સૌથી પહેલાં છે છોકરીનું ચિત્ર જે રનિંગ એટલે કે દોડી રહી છે. પછી છે ડાન્સિંગ એટલે કે નાચી રહે છે. પ્લેઇંગ ક્રિકેટ એટલે કે રમું છું એટલે કે ક્રિકેટ રમું છું. રીડિંગ એટલે કે વાંચું છું. બરાબર. એ જ રીતે આગળ જોઈએ તો જમ્પિંગ એટલે કે કૂદકા મારું છું. ઈટિંગ લંચ એટલે કે બપોરનું ખાઉં છું. બાથિંગ એટલે કે નાહી રહી છું. વોશિંગ એટલે કે ધોઈ રહી છું. પછી છે આગળ, તો આગળમાં જોઈએ તો કુકિંગ એટલે કે રસોઈ બનાવું છું. રાઇટિંગ અ લેટર એટલે કે પત્ર લખું છું. સ્કીપિંગ એટલે કે દોરડા કૂદું છું. સ્લીપિંગ એટલે કે સૂઈ જાઉં છું. પછી આગળ છે રાઇડિંગ, તો સવારી કરું છું. પીકિંગ તો ફૂલ ચૂંટું છું. પેકિંગ એટલે કે ભરું છું. અને નોકિંગ એટલે કે ખખડાવું છું. બરાબર. હવે એક્ટિવિટી 3 છે. આ જ બધા એક્શનવર્ડોથી આપણે એક્ટિવિટીની મદદથી એક રમત રમવાની છે. બરાબર. તમારા શિક્ષકની મદદથી વોટ ઇઝ શી એન્ડ હી ડુઈંગ રમત રમો. એટલે કે તમને જ્યારે કોઈ પ્રશ્ન પૂછે કે તમે શું કરી રહ્યા છો, તે આપણે વોટથી પ્રશ્ન પૂછવાનો છે કે
વોટ ઇઝ શી ડુઈંગ એટલે કે તેણે શું કરી રહી છે, તો આઈ એમ રનિંગ એટલે કે હું દોડી રહી છું. એ જ રીતે હીથી પ્રશ્ન પૂછે તો વોટ ઇઝ હી ડુઈંગ, તો હી ઇઝ અ પીકિંગ એટલે કે હું છૂટી રહ્યો છું. બરાબર, આ રીતે તમારા મિત્રો સાથે તમે એક્ટિવિટી રમી શકો, કારણ કાં તો તમારા ઘરના સભ્યો સાથે પણ તમે રમી શકો છો. બરાબર, હવે આપણે આગળ જોઈએ તો આગળમાં છે એક્ટિવિટી ફોર એ, બરાબર, જેમાં છે ચિત્ર જુઓ અને તેનું વર્ણન સાંભળો, તે વર્ણન મોટેથી વાંચો અને તમારા મિત્રને સંભળાવો. હવે અહીંયા તમને ચિત્ર બતાવવામાં આપેલું છે, બરાબર, તો તમે ચિત્ર જોઈ શકો છો કે અહીંયા દીવા મૂકેલા છે, રંગોળી પૂરી છે, ભાઈ ફટાકડા ફોડે છે, મમ્મી દીવા પ્રગટાવે છે અને બેન રંગોળી પૂરી છે. તો આ બધું શાનું ચિત્ર છે? તો તમે જોઈને કહી શકો છો તરત જ કે દિવાળીનું. તો અહીંયા આપણે અહીંયા વાંચવાનું છે અને સમજવાનું છે. લુક શી ઇઝ પાયલ, લુક એટલે કે જુઓ, શી ઇઝ પાયલ એટલે કે તેણી પાયલ છે, શી ઇઝ મેકિંગ અ રંગોળી, શી ઇઝ એટલે કે તેણી, મેકિંગ એટલે કે બનાવી રહી છે અને રંગોળી એટલે કે તેણી રંગોળી બનાવી રહી છે. હર બ્રધર ઇઝ ફાયરિંગ અ ક્રેકર્સ એટલે કે હર એટલે કે તેણીનો બ્રધર એટલે કે ભાઈ ફાયરિંગ એટલે કે ફોડી રહ્યો છે અને ક્રેકર્સ એટલે કે ફટાકડા, તો તેણીનો ભાઈ ફટાકડા ફોડી રહ્યો છે. હર મધર ઇઝ ડેકોરેટિંગ ધ હોમ એટલે કે તેણીની મમ્મી ઘરને શણગારી રહી છે, એટલે કે ડેકોરેટ એટલે કે શણગારવું, હોમ એટલે કે ઘર. ઇટ ઇઝ અ વિન્ટર એટલે કે આ બધું ક્યારે હોય છે, જ્યારે શિયાળો આવે એટલે કે શિયાળાની ઋતુમાં હોય છે, એટલે કે આ બધું શિયાળામાં હોય છે. ઇટ ઇઝ અ વિન્ટર એટલે કે તે શિયાળો છે. બરાબર, હવે આપણે બીજું ચિત્ર જોઈશું એ જ રીતે. તો બીજા ચિત્રમાં તમે જોઈ શકો છો કે અહીંયા ઘર આપેલા છે, બધાના હાથમાં કંઈ ને કંઈ વસ્તુ છે, અહીંયા ડોલ ભરીને કલર છે, કોઈના હાથમાં પિચકારી છે, બધા છોકરાઓ એકબીજાને રંગ લગાવે છે. તો એનું ચિત્ર વિશે આપણે સમજૂતી મેળવીએ. લુક પાયલ ઇઝ કલરિંગ હર ફ્રેન્ડ્સ એટલે કે જુઓ, પાયલ ઇઝ એટલે કે પાયલ છે કલરિંગ એટલે કે રંગ લગાડી રહી છે, હર ફ્રેન્ડ્સ એટલે કે પાયલ તેણી મિત્રોને રંગ લગાડી રહી છે. પાયલ્સ ફ્રેન્ડ્સ ઓલ્સો કલરિંગ હર, તો પાયલ્સ એટલે કે પાયલની ફ્રેન્ડ્સ એટલે કે પાયલની બહેનપણીઓ પણ ઓલ્સો કલરિંગ એટલે કે તેને પણ તે રંગ લગાડી રહી છે, પાયલની ફ્રેન્ડો પણ તેને રંગ લગાડે છે એટલે કે પાયલ તેને મિત્ર રંગ લગાડે છે, મિત્રોને મિત્રો એને રંગ લગાડે છે. દે આર ઇન્જોઈંગ હોલી એટલે કે દે આર એટલે કે તેઓ, ઇન્જોઈંગ એટલે કે મજા લઈ રહ્યા છે, હોલી એટલે કે તેઓ બધા હોળીની મજા લઈ રહ્યા છે. અને આ બધું ક્યારે આવે, તો ઇટ ઇઝ સમર એટલે કે તે બધું જ્યારે ઉનાળામાં હોળી ક્યારે આવે, તો ઉનાળામાં એટલે કે તે ઉનાળો છે કે ઉનાળાની ઋતુ છે. પછી એ જ રીતે આગળની ચિત્ર જોઈએ. તો આગળના ચિત્રમાં છે તો બધા અહીંયા ગરબા ગાઈ રહ્યા છે, અહીંયા સ્ટેજ બનાવેલું છે. બરાબર, તો લુક પાયલ ઇઝ હેપી એટલે કે જુઓ, પાયલ ખુશ છે એટલે કે હેપી એટલે કે ખુશ છે. શી ઇઝ પરફોર્મિંગ ગરબા ડાન્સ એટલે કે પરફોર્મ એટલે કે પરફોર્મ કરી રહ્યા છે, આપણે કહીએ કે કંઈ ગરબામાં નાચી રહ્યા છે, ગરબા ડાન્સ એટલે કે ગરબા કરી રહ્યા છે. તો તે ગરબા ડાન્સ કરી રહી છે કાં તો ગરબા ગાઈ રહી છે. કિંજલ ઇઝ સિંગર એટલે કે કિંજલ ગાયક છે, સિંગર એટલે કે ગાયક. શી ઇઝ અ સિંગિંગ ગરબા સોંગ, તે ગરબાના ગીતો ગાઈ રહી છે. પાયલ્સ ફ્રેન્ડ આર ઓલ્સો ઇન્જોઈંગ ધ ગરબા એટલે પાયલની બહેનપણીઓ અને પાયલ મિત્રો ગરબાની મજા લઈ રહ્યા છે. ઇન્જોઈંગ ધ ગરબા એટલે કે ગરબાની મજા લઈ રહ્યા છે. ઇટ ઇઝ અ મોનસૂન એટલે કે જ્યારે નવરાત્રિ ચાલી રહી હોય, આપણે ગરબા ગાતા હોય તો કઈ ઋતુ હોય છે, તો તે ચોમાસાની હોય છે. તો ઇટ ઇઝ અ મોનસૂન એટલે કે તે ચોમાસું છે. હવે એ જ રીતે આગળ જોઈએ તો આગળ તમે જોઈ શકો કે તે તમને બધાને બહુ જ ગમે, તમારો બર્થડે આવે તો સેલિબ્રેશન કરો છો ને, હા, તો અહીંયા બર્થડે સેલિબ્રેશનનું આપેલું છે. બરાબર ને, તો અહીંયા જોઈએ તો આપણે અહીંયા છોકરી કેક કાપી રહી છે, તેના મમ્મી પપ્પા ઊભા છે અને તેના મિત્રો આજુબાજુ ઊભા છે. ટુડે ઇઝ પાયલ્સ બર્થડે એટલે કે આજે પાયલનો જન્મદિવસ છે. લુક શી ઇઝ અ હેપી એટલે કે જુઓ, તેણી ખુશ છે. શી ઇઝ અ ઇન્જોઈંગ હરસેલ્ફ એટલે કે તેણી જાતે જ આનંદ માણી રહી છે. જ્યારે પોતાનો બર્થડે હોય એટલે કે આનંદ લેવાની ખૂબ જ મજા આવે છે. આપણનો બર્થડે હોય તો નવા કપડાં પહેરવાની, કેક કાપવાની, બધા મિત્રો જોડે ઇન્જોય કરવાનું ખૂબ જ ગમે છે, એટલે કે તે પણ ઇન્જોય કરી રહી છે.
બરાબર, તો આપણે અહીંયા સમજી ગઈએ છીએ. હવે એક્ટિવિટી ફોર બી જોઈશું. તો એક્ટિવિટી ફોર બીમાં જોઈએ કે સાચા વિધાન સામે ટ્રુ અને ખોટા વિધાન સામે ફોલ્સ લખો. વી ફાયર ક્રેકર્સ ઓન હોલી, એટલે કે આપણે જ્યારે ફટાકડા હોળીમાં ફોડીએ છીએ તો ખોટું આવશે, એટલે કે અહીંયા એફ. વી મેક અ રંગોલી ઓન ઉત્તરાયણ, એટલે કે રંગોળી ઉત્તરાયણમાં બનાવીએ છીએ તો એ પણ ખોટું, ફોલ્સ. વી પરફોર્મ ગરબા ઓન નવરાત્રી, તો હા એ સાચું આવશે. કેમ? તો નવરાત્રિમાં અમે ગરબા ગાઈએ છીએ. વી ડેકોરેટ અવર હોમ્સ ઓન ન્યૂ ઇયર, તો એ પણ સાચું, આપણે નવા વર્ષમાં ઘરની શણગારી છે. વી ઇટ સ્વીટ્સ ઓન દિવાળી, એટલે કે આપણે દિવાળીમાં મીઠાઈઓ ખાઈએ છીએ, તો એ પણ સાચું. બરાબર, હવે આગળ જોઈએ એક્ટિવિટી ફોર સી. શું કહેશો જોડો, બરાબર. ઓન ક્રિસમસ, એટલે કે અહીંયા આપણે જોડકા જોડવાના છે, બરાબર. ઓન ક્રિસમસ એટલે કે મેરી ક્રિસમસ, ઓન હોલી તો હેપ્પી હોલી, ઓન ન્યૂ ઇયર તો હેપ્પી ન્યૂ ઇયર, ઓન દિવાળી તો હેપ્પી દિવાળી, ઓન ઈદ તો ઈદ મુબારક. બરાબર, એટલે કે આપણે ક્રિસમસમાં શું કહીએ છીએ, હોળીમાં શું કહીએ છીએ એકબીજાને, એના વિશેના જોડકા આપેલા છે. બરાબર, હવે આગળ જોઈએ એક્ટિવિટી ફોર ડી. અહીં કેટલીક વસ્તુના નામ આપેલા છે, તે કયા ઉત્સવને લાગુ પડે છે તેની સમૂહમાં ચર્ચા કરો અને દરેક ઉત્સવ કોષ્ટકમાં તેના નામ યોગ્ય રીતે લખો. બરાબર, અહીંયા તમે કોષ્ટકમાં જોઈ શકો છો ઘણા બધા સ્પેલિંગ આપેલા છે. બોલ્સ, કેન્ડલ્સ, એ કાઇટ, એ ગિફ્ટ, એ લેમ્પ, પછી ગેરલેન્ડ્સ, ફેસ્ટનૂન, કલર્સ, કેક, ચોકલેટ. બરાબર, હવે આપણે આગળ જોઈએ. તો આગળ આપણે અહીંયા હોલીમાં, તો હોલીમાં કયા આવશે, તો કલર્સ. બરાબર, બરાબર, તો આપણે કલર્સને અહીંયા લખવાના છે હોળીમાં. પછી એ રીતે દિવાળીમાં, તો દિવાળીમાં શું આવશે, સ્વીટ્સ, પછી ચોકલેટ્સ. બરાબર, એ રીતે આપણે અહીંયા બધા સ્પેલિંગો શોધીને લખવાના. એ રીતે બર્થડે, તો બર્થડેમાં શું હોય, બલૂન્સ, પછી ગિફ્ટ, પછી કેક. એ જ રીતે કાઇટ ફ્લાઇંગ પ્લે ડે, એટલે કે ઉત્તરાયણ, કાઇટ એટલે પતંગ ચગાવે છે દિવસે, તો એ દિવસે શું હોય છે, તો એ કાઇટ. બરાબર, તો આ રીતે આપણે અહીંયા દિવાળી, બર્થડે, પછી હોળી અને ઉત્તરાયણના દિવસે કયા કયા વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ એના વિશે અહીંયા આપેલું છે. તો તમે મને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકનને પ્રેસ કરવાનું, તમારા બાળ દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને આ જ રીતે આપણે આ એક્ટિવિટી 5, 6, 7, 8 સુધીની આ ચેનલ પર જોઈ શકશો. તો તમે આ વિડીયો જરૂરથી બધાને શેર કરજો. બરાબર.